આ જે લોટ મગની દાળ અને બટેટામાંથી જે હું નાસ્તો બનાવું છું ને એ તમને બહુ જ પસંદ આવવાનો છે તમે ઈચ્છો તો આને ટોટલી મેંદામાંથી પણ તૈયાર કરી શકો છો પણ હું અહીંયા આ નાસ્તો પૂરેપૂરો ઘઉંના લોટમાંથી જ બનાવી રહી છું આપણને રોજ બાળકો સ્કૂલેથી આવીને પૂછે છે કે મમ્મી આજે શું ખાવાનું બનાવ્યું છે આપણે શાક રોટલી કહીએ એટલે બાળકોનું મોઢું બગડી જાય છે પરંતુ આજે આપણે એવો નાસ્તો બનાવીશું ને તો બાળકો એવું કહેશે કે મમ્મી ફરી વખત બનાવીને આપો એટલો ક્રંચી આ નાસ્તો થાય છે ને તો તમે આને ચાસ સાથે પણ એન્જોય કરી શકો છો તો ચાલો શરૂ કરી દાળ બટેકા ઘઉના લોટનો હેલ્ધી નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક મોટું પોળું વાસણ હોય તેવું વાસણ લઈ લેશું અને તેની અંદર આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લેશું અને તેની અંદર તલ ઉમેરી દઈશું અને અજમા અને મીઠું ઉમેરી દેસુ અને આ નાસ્તાને આપણે તેલથી મોણ દઈને બનાવવાનો છે તો એના માટે મેં અહીંયા ત્રણથી ચાર પાવડા જેટલું તેલ લઈ લીધેલું છે અને તમે જો ઈચ્છો તો આમાં ઘી પણ એડ કરી શકો છો અને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે લોટને મોણ દઈને નાસ્તો બનાવીશું ને તો આપણો નાસ્તો એકદમ ક્રંચી થશે અને ખૂબ જ ટેસ્ટી બનશે અને હવે અહીંયા આપણે પાણી ઉમેરી આ રીતના આપણે સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો છે આપણે બધું પાણી એકસાથે મિક્સ નથી કરી દેવાનું જેમ જરૂર પડે તે પ્રમાણે આપણે પાણી ઉમેરી દઈશું તો મેં અહીંયા આ હેલ્ધી નાસ્તો બનાવવા માટે ટોટલી ઘઉંનો લોટનો જ ઉપયોગ કરેલો છે જો મેં તમને આગળ કીધું એ પ્રમાણે તમે અહીંયા મેંદાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે આ રીતના જ્યારે લોટ બંધાઈ જાય ત્યારે આપણે ગોળ લુઓ કરી અને આપણે એને સેટ થવા માટે રાખી દેવાનું છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો મેં અહીંયા આપણે જે ફોતરાવાળી મગની દાળ આવે છે તે લઈ લીધેલી છે તો તમે ઈચ્છો તો અહીંયા આપણે જે પીળી મગમગર દાળ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરી લેશું તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની છે ત્યાર પછી અહીંયા આપણે મગની દાળને પલાળીને રાખી હતી તેને પણ આપણે ઉમેરી દઈશું અને સારી રીતે એને શેકી લેવાની છે અહીંયા તમે બાફીને પણ મગની દાળનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા દાળને બાફવા કરતાં પલાળીને નાસ્તો બનાવવાનું વધારે પસંદ કરેલું છે કારણ કે આપણે જે કઠોળ પલાળેલું હોય તેમાં પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે આપણી દાળ તેલની અંદર સારી રીતે ચડી જાય અને મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર વઘારેલા બટેકા એડ કરી દેવાના છે તો અહીંયા બટેકાને મેં કોઈ અલગથી બાફવાની ઝંઝટ નથી કરેલી તો અહીંયા મેં સબ્જી માટે જે બટેકા બાફેલા તેમાંથી જ મેં બટેકાનો ઉપયોગ કરેલો છે એટલે આપણે બટેકા અહીંયા વઘારેલા જ છે આ રીતના જ્યારે આપણા દાળ અને બટેટા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર ગાર્નિશ માટે ધાણા ઉમેરી દેવાના છે ધાણા તમે તમારા હિસાબથી વધુ કે ઓછા કરી શકો છો અને હવે અહીંયા જે આપણે નાસ્તો બનાવવાનો છે ને એનું સ્ટફિંગ આપણે એકદમ સ્મૂથ જોઈએ છે તો એના માટે જે આપણે બટેકા છે એને આ રીતના ભાજી મેરની મદદથી આપણે બટેકાને સાવ મેશ કરી લેવાના છે અને બટેકાને મગની દાળ સાથે મિક્સ કરી અને મેશ કરી અને સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવી લેશું એટલે બટેકાની પેસ્ટ એકદમ ચીકણી થઈ જશે અને આ રીતના કંઈક તૈયાર થશે અને હવે અહીંયા આપણે લોટ બાંધ્યો એની લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ અને ફરી વખત આપણે તેને થોડું તેલ ઉમેરી આ રીતના આપણે સરસ એવો સ્મૂથ કરી લેશું આ રીતના લોટને સ્મૂથ બનાવીને નાસ્તો બનાવીશું ને તો આપણો નાસ્તો પરફેક્ટ બનીને તૈયાર થશે આજુબાજુમાંથી આપણને તૂટવાની કે ફાટવાની કોઈ પણ ઝંઝટ રહેતી નથી તો બસ અહીંયા આપણો સ્મૂથ ઘઉંનો લોટ બાંધીને રેડી કરી લીધેલો છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક આ રીતના મીડિયમ સાઇઝનું લુવું લઈ લીધેલું છે અને લુવાને આપણે સરસ એવો લોટ સ્પ્રિંકલ કરી અને રોટલી બનાવી લેશું અને અહીંયા આપણે મોટી સાઇઝની રોટલી બનાવવાની છે અને રોટલીને આપણે જાડી નથી રાખવાની એકદમ પતલી કરી લેશું આ રોટલીને તમે જેટલી વધારે પતલી કરશો ને એટલો આપણો નાસ્તો સરસ બનશે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે આપણે રોટલી ઉપર કોરો લોટ એડ કરીએ ત્યારે આપણે એની જગ્યાએ મેંદાનો કોરો લોટનો પણ ઉપયોગ કરી શકો છો એનાથી આપણને રિઝલ્ટ સારું મળશે ત્યાર પછી આપણે રોટલી જ્યારે વણી લઈએ તો એના સેન્ટરમાં બિલકુલ આપણે આ રીતના જે સ્ટફિંગ રેડી કરીને રાખ્યું હતું તેને આપણે ફેલાવી લેશું અને બંને સાઈડને આપણે આ રીતના પેક કરી લેશું અને થોડું પાણી લગાવી દઈશું ને એટલે આપણા છેડા ખુલશે નહીં આ સ્ટફિંગવાળા રોલને આપણે ખાંડવીની જેમ ફરી વખત રોલ વાળી લેશું અને આ રીતના આપણે વચ્ચેથી આંગળીથી દબાવી અને બંને છેડાને ભેગા કરી લેશું અને ત્યાર પછી ચાકુની મદદથી આપણે કટ આપી દઈશું ને એટલે સરસ એવો આપણો બર્ગર ટાઈપનો નાસ્તો રેડી થઈ જશે આ નાસ્તો બનાવતી વખતે મને તો બિલકુલ ખબર નહોતી પડતી કે આ નાસ્તાને શું નામ આપવું તો તમે આ નાસ્તાને શું નામ આપશો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો બાળકો ઘરમાં રોટલી કે દાળ ના ખાતા હોય તો તમે આ રીતના હેલ્ધી નાસ્તો બનાવીને બાળકોને આપી શકો છો બાળકો મજાથી ખાઈ લેશે અને હવે અહીંયા સેમ પ્રોસેસ રાખી આ રીતના આપણે બધા રોલવાળી અને તૈયાર કરી લેશું આ નાસ્તો બનાવતી વખતે ક્યારેક એવું લાગતું હતું કે ખારી જેવો છે અને ક્યારેક એવું લાગતું હતું કે પફ જેવો છે પરંતુ તમે આ નાસ્તાને શું નામ આપવાના છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો જુઓ ફ્રેન્ડ્સ આ નાસ્તાને તમે વધારે પ્રમાણમાં બનાવી અને તમે પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને આપણે કોઈ જગ્યાએ બહાર જવાનું હોય અથવા તો ટ્રાવેલિંગ કરવાની થાય તો પણ તમે આ નાસ્તો બનાવી અને સાથે લઈ જઈ શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવા માટે હું તમને જે જે ટીપ્સ આપું તે બધી ટીપ્સ તમે ફોલો કરજો તમારો નાસ્તો એકદમ પરફેક્ટ બનશે તો આગળ આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે આપણે રોટલી પૂરેપૂરી વણીને આપણે નાસ્તો બનાવેલો છે હવે આપણે એક બીજી ટીપ્સ સાથે બનાવીશું તો આ રીતના આપણે પહેલાં રોટલી વણી અને તેની અંદર સ્ટફિંગ ભરી લેશું અને ત્યાર પછી આપણે રોટલી વણી લેશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવાની તમને કઈ રીત વધુ પસંદ આવી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો પરંતુ મને તો આગળવાળી રીત વધારે સહેલી લાગી તો અહીંયા આપણે જે સ્ટફિંગ ભરીને નાસ્તો બનાવ્યો છે ને એમાંથી સ્ટફિંગ આપણું બહાર નીકળી જતું હોય એવું લાગી રહ્યું છે પરંતુ જો તમને જે પણ ટીપ્સ પસંદ આવી હોય તે રીતે તમે નાસ્તો બનાવી શકો છો તો જ્યારે સ્ટફિંગ ભરીને આપણે નાસ્તો બનાવીને તો તેની અંદર આપણે બિલકુલ બીજું કંઈ નથી નાખવાનું એમનામ જ બનાવવાનું છે તો આ રીતના સેમ પ્રોસેસ રાખી આપણે બધો નાસ્તો રેડી કરી લઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધો નાસ્તો બનાવી આ રીતના પ્લેટમાં રેડી કરી લીધેલો છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો આપણો આ નવો નાસ્તો એકદમ સુપર ટેસ્ટી બને એના માટે મેં અહીંયા ખાટું દઈ લીધેલું છે અને તેની અંદર મેં ખાંડ ભેળવી અને મિક્સ કરી લીધેલું છે ખાંડ આપણી દહીંની અંદર સરસ એવી ઓગળી જાય ત્યાર પછી આપણે જે નાસ્તો રેડી કરીને રાખ્યો હતો ને તેના ઉપર આપણે સ્પ્રેડ કરી લેશું આ રીતના જો તમે આ ટિપ્સ એક વખત ફોલો કરશો ને તો તમારો નાસ્તો પરફેક્ટ બનશે અને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે હવે અહીંયા આપણે તીખાશ માટે ચીલી ફ્લેક્સ લઈ લીધેલા છે ત્યાર પછી આપણે ધાણા પણ સ્પ્રિંકલ કરી લઈએ આપણો નાસ્તો પરફેક્ટ બનીને તૈયાર થયો છે આ ઘઉંના લોટના નવા હેલ્ધી નાસ્તાને આપણે બે પ્રકારથી કૂક કરવાના છે તો એના માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધેલી છે અને તેના ઉપર મેં ઘી લગાવી દીધેલું છે હવે આપણે તેના ઉપર આ નાસ્તાને મૂકી દઈએ અને ઓવનની અંદર આપણે કૂક કરી લેશું તો પ્લેટ તૈયાર છે હવે આપણે ઓવનની અંદર કૂક કરી લઈએ આ ઘઉંના લોટના નવા નાસ્તાને ઓવનની અંદર કૂક થતાં લગભગ પંદરથી વીસ મિનિટ જેવું લાગશે તો ચાલો ફ્રેન્ડ્સ આજે હું તમને બીજી રીત પણ બતાવી દઉં તો આ રીતના આપણે કઢાઈમાં થોડું તેલ ગરમ કરીશું અને નાસ્તાને આપણે તેલની અંદર મૂકી અને આપણે સેલો ફ્રાય કરીશું નીચેની બાજુ સરસ એવું કૂક થઈ જાય ત્યાર પછી આપણે એને તવીથાની મદદથી પલટાવી લેવાનું છે અને આપણે નીચેની સાઈડ પણ સેલો ફ્રાય કરી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ આ નાસ્તાને સેલો ફ્રાય થતાં લગભગ સાતથી આઠ મિનિટ જેવું થયું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો નાસ્તો સેલો ફ્રાય થઈ અને સરસ એવો રેડી થઈ ગયો છે હવે આપણે એક પ્લેટની અંદર લઈ લઈએ અને ત્યાર પછી આપણે જે ઓવનમાં કૂક થવા માટે રાખ્યા હતા ને તેને પણ ચેક કરી લઈએ અને આપણે જે ઓવનમાં નાસ્તો કૂક કરેલો છે ને એ આ રીતના ક્રંચી સાઉન્ડ કરે છે તમે જોઈ શકો છો આ ઘઉંના લોટના નવા નાસ્તાને તમે ચા ચટણી દહીં અથવા તો સોસ સાથે એન્જોય કરી શકો છો અને બીજું કે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બને છે અને ફટાફટ બનીને રેડી થઈ જાય છે કોઈ જ પ્રોબ્લેમ નથી આવતું તમને આ રીતના બતાવી દો આપણો નાસ્તો એકદમ ક્રંચી બન્યો છે તો આ નાસ્તાની અંદર જો તમે ઈચ્છો તો દાળને સ્કીપ પણ કરી શકો છો પરંતુ એ બાને બાળકો દાળ ખાય એટલા માટે મેં અહીંયા દાળનો પણ ઉપયોગ કરેલો છે તમે ઈચ્છો તો પનીરના પણ બનાવી શકો છો બસ એ વાતનું ખાસ ધ્યાન રાખો સ્ટફિંગ બાર ના